ભુજના માનવજ્યોત સંસ્થા દ્વારા માટીના કુંડા અને ચકલીઘર બનાવવાનું કાર્ય આરંભવામાં આવ્યું થોડાક દિવસો પછી ઉનાળાની શરૂઆત થવાની છે આ ઉનાળાની કાળઝાળ ગરમીને પહોંચી વળવા માટે માનવજ્યોત સંસ્થાએ અત્યારથી જ તૈયારી આરંભી લીધી છે અમારી સંસ્થા દ્વારા વિવિધ કુંભારી ભાઈઓ બહેનોના સહકારથી માટીના કુંડા અને માટીના ચકલીઘર બનાવવાનું કાર્ય આરંભી લેવાયું છે ઉનાળામાં પાણીના કુંડા અને ચકલી ઘરની ખૂબ જ ડિમાન્ડ રહે છે એને પહોંચી વળવા અમે લોકોએ અત્યારથી જ કામને આરંભ્યું છે અને ઓર્ડર આપી દીધા છે ઘણા બધા ઓર્ડર અમારી પાસે આવી ગયા છે ઘણા ગામો અને શહેરોના સંસ્થા સંસ્થાઓ મંડળો યુવક મંડળો મહિલા મંડળોએ અત્યારથી જ અમને ઓર્ડર આપવાના શરૂ કરી દીધા છે ને આ જીવદયાનું કાર્ય વધુમાં વધુ ફેલાય આખા કચ્છની અંદર પહોંચે એ માટે માનવજો સંસ્થા હર હંમેશ પ્રયત્ન કરે છે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીને રહેવા માટે એક સુંદર અને રૂપકડું નાનું ચકલીઘર મળે એ દિશામાં જો સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કામ કરતી આવી છે ને અત્યારે અમે લોકોએ હજી ઉનાળાનો પ્રારંભ થાય એ પહેલાં જ ચકલીઘર કુંડા બનાવવાનું ચાલુ કરી દીધું છે ઘણા બધા કુંભારી કુંભારીભાઈઓ ચકલીઘર કુંડા બનાવે છે અને અમારી તૈયારી શરૂ થઈ ગઈ છે થોડા જ દિવસમાં જ્યારે ઉનાળો બેસે તેની શરૂઆતથી જ અમે લોકોએ કુંડા અને ચકલીઘર વિતરણ કરવાનું કાર્ય આરંભ આરંભશું જે તમે રીતે વાત કરી તો કે ચકલીને કુંડાનું જે બનાવવાનું આપી દીધું છે તો આ ફેરે ચકલી ઘર ને કુંડાનું જે વિતરણ છે કઈ રીતે કરવામાં આવશે ને આ ફેરે કાંઈ નવીનતામાં કાંઈ ચકલી ને કુંડાનું કઈ જોવા મળશે દર વખતે જે જે અમને લાગે કે આમાં ફેરફાર કરવા જેવો છે એમો એવો અમે ફેરફાર ચકલી ઘરોમાં દર વખતે કરતા આવ્યા છીએ કારણ કે જીવડાયાનું કાર્ય છે અને ચકલીને પણ પ્રસુતિ માટે જગ્યા મળે એ માટે અમે લોકોએ માટીનું ચકલી ઘર બનાવ્યું એ સફળ થયું અને તે પછી કચ્છમાં હજારોની સંખ્યામાં ચકલીઘર લાગી ગયા જેમાં ચકલીઓએ ઈંડા બચ્ચા મૂક્યા અને લોકોનો ખૂબ જ સુંદર સારો પ્રતિસાદ મળ્યો કે આ તમે ચકલીઘર આજકાલ મૂકી ગયા છો છતાં પણ એમાં ચકલીએ મારું બાંધ્યો છે અને ઈંડા બચ્ચા મૂક્યા છે આવું સાંભળી આવું જ્યારે વોટ્સઅપ ઉપર જોઈ જોઈએ ત્યારે અમને પણ આનંદ થાય કે અમે જે દિશામાં કામ કરી રહ્યા છીએ એમાં કુદરત સાથે છે અને એ કાર્યમાં અમને સફળતા મળી રહી છે